જય દ્વારકા દેશ મિત્રો, હું આપનો દોસ્ત દિનેશ સોહાણ પાલીતાણાથી એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પાલીતાણા તાલુકાના ભારત ડીબા ગામમાં છું અને આ બંને બળદ તમે જોઈ શકો છો. ઘણા સમયથી કોઈએ છોડી મૂક્યા હશે ખારાપાટમાં, એટલે ખારાપાટમાં ઘણા સમયથી સરતા હશે. ત્યાર પછી ટોટી ગામના મુનાભાઈને જાણ થઈ કે ભાઈ અહીંયા બે બળદ છે, તો એને તાત્કાલિક સ્થળ પર ઉપર આવી અને મને જાણ કરી. ત્યાર પછી આ બળદને અત્યારે ભારતડીંબા ખારા વિસ્તારમાં શું આ બળદને બંનેને પકડી લીધા છે અને બંનેને આપણા જે વ્યવસ્થિત રીતે એમ કહેવાય કે ને બાંધવાના આવે એ રીતે બાંધી દીધા છે. પણ હું ઘણી વાર કહેતો હોઉં કે કોઈ દિવસ બળદને છોડવા ન જોવે. આજે ત્યાં સુધી અપીલ કરું છું કે તમારી પાસે વ્યવસ્થા કોઈ રીતની ન હોય, કોઈ જાતની વ્યવસ્થા ન હોય તો બળદને તો પણ તમારા ઘરેથી છોડતા નહીં. બળદને છોડો એ પહેલાં મને એકવાર કોલ કરજો. મારો મોબાઈલ નંબર છે 9924761686. તમારી પાસે ભાડાના પૈસા નહીં હોય તો એ ભાડાના પૈસા આપવા માટે હું બંધાણેલો તમારી સાથે. પણ બળદને તમે છોડતા નહીં, કેમ કે બળદની હાય ન લેતા. આ એક અબોલ જીવ છે, આને તમે રાત દિવસ હાંક્યા હોય અને હાસું ધન ગણો તો આ જ છે. એટલે કોઈ દિવસ બળદની હાય લેવી ન જોવે. અને મેં કીધું ને કે તમારી પાસે કોઈ જાતની વ્યવસ્થા ન હોય તો ભાડાના પૈસા આપવા માટે હું તમારી સાથે બંધાણેલો માણસ છું. તો બે હાથ જોડી અને અપીલ કરું છું, કોઈ દિવસ બળદ છોડતા નહીં. અત્યારે આ બંને બળદ છે મારી સાથે, બંને બળદને પકડી અને ગાડી પણ સાથે આવી ગઈ છે. બંને બળદને અહીંયાથી ઉઠાવી અને માધવ ગૌધામ ગૌશાળા જે પરવડી રોડ ઉપર આવેલી છે, પરવડી વેટા પછી પીએમ ચેરિટેબલ ટ્રસ્ટ, ત્યાં મોકલી રહ્યો છું. ત્યાં બળદની ખૂબ સારી એવી વ્યવસ્થા, ખૂબ જ અબોલ જીવોની સેવા થાય છે. અને એકવાર હું ત્યાં બળદ મૂકવા જાઉં છું અને ગમે ત્યારે મારા બળદ શિકારી લેશે. એને ખબર છે કે દિનેશભાઈ સેવા કરે છે. એટલે આ સેવાના ભાગરૂપે આ બળદને જોવો, અત્યારે પેટમાં કાંઈ નથી, ખાવા પેટે કાંઈ નથી. એમ તમારા માટે એને વલખા મારવા પડે, આમાં ધૂળ છે બોલો, છતાં એને ખાવા માટે વલખા મારવા પડે. શું લેવા તમારા કારણે તમે જરી કંઈ ન વિચાર્યું, વિચાર તો કરો. જેને એમ કહેવાય 15-15, 10-10 ધર હાંક્યું અને અંતમાં તમે એના માટે જરીક ન વિચાર્યું કે ભાઈ આ બળદની હાલત આપણે છોડશું તો શું થશે. તમે કોઈકને છોડી મૂક્યા હોય તો, અથવા તમારા સંતાન હોય તમને ઘરેથી કાઢી મૂક્યા હોય, તમને કેવું લાગે? એટલે આ હાસું ધન છે, આને રાત દિવસ તમને રળીને દીધું હોય. સાલું વરસાદે બળદ ગાડું આ ખેંચી લાવે અને અત્યારે લોકો વાહે પડી ગયા છે કે ભાઈ બળદ છોડી મૂકો, બળદ છોડી મૂકો. બળદને હું લેવા આવી લ્યો છો ખોટે ખોટી. બળદને કોઈ દિવસ છોડવો ન જોવે. જેને એમ કહેવાય ને કે નાથ મોઢા કાઢી નાખ્યા છે, એને તો કાઢી જ નાખ્યા છે, એનો કોઈ વાંધો નહીં. ભલે કાઢી નાખ્યા પણ આપણે નથી કાઢ્યા, આપણે રાખ્યા છે, એટલે આપણે 100-100% સેવા આપવાની છે. અને આ બંને બળદને હું માધવ ગૌધામ ગૌશાળા મોકલી રહ્યો છું. અને અહીંયા અનેકવાર બળદ લોકો છૂટા મૂકી દેતા હોય ને અનેકવાર બળદા ખૂબ મોટી પીડા, ખૂબ મોટું દુઃખ સહન કરતા હોય. અનેકવાર હું ખારા પાટમાં હોઉં છું ત્યારે એમ કહેવાય ખારા ભાગમાં જે શિકાશવાળી મીટી હોય એમાં બળદ બહુ ખૂટેલા હોય છે. હું ઘણી વાર કાઢું છું અને હું બધી જગ્યાએ બસો વિડીયા નથી બનાવતો, એ પણ હું તમને કહી દઉં. આખા દિવસની 5-4, 7-3-2 સેવા કરીએ તો એ કાંઈ એવું ન હોય, બધા વિડીયો બનાવવા જરૂરી છે. એટલે બધી જગ્યાએ હું વિડીયો નથી બનાવતો, આ બે બળદ માટે વિડીયો બનાવું છું. વિડીયોને વધુમાં વધુ શેર કરજો, ગુજરાતના ખૂણે ખૂણે વસતા તમામ ખેડૂત મિત્રો, તમામ કિસાન મિત્રો સુધી આ વિડીયો પહોંચે અને એ લોકો બળદ છોડતા પહેલાં એકવાર વિચાર કરે. અને જો વિચાર ન આવે તો આ વિડીયો તમે એને મારા તમારા મોબાઈલમાંથી બતાવજો કે ભાઈ એક નાનકડું એવું સેવાનું કામ છે, આ વિડીયો જુઓ. બળદને છોડતા પહેલાં એકવાર મારો કોન્ટેક કરજો. દિનેશ સોહાણ મારું નામ છે. મારો નંબર ન હોય તો નંબર લખી લેજો, નીચે મળી જશે. નકર લખતા હોય તો લખી લેજો. 9924761686 મારો મોબાઈલ નંબર છે. પાલીતાણામાં રહું છું અને પાલીતાણાના આજુબાજુ વિસ્તારમાં વિનામૂલ્યે સેવા આપું છું. આ બળદ પેટે અહીંયાથી મોકલવા માટે રૂપિયા જે કાંઈ થાય છે એ બધા લોકો જે કાંઈ મને ડોનેશન કરે છે, વિશ્વાસપાત્ર ડોનેશન કરે છે, એ વિશ્વાસપાત્ર ડોનેશન લઈ અને અબોલ જીવોની સેવામાં વાપરું છું. એ લોકોનો વિશ્વાસ છે અને મારું કામ છે, એટલે હું મારા કામને મજબૂત કરવા માગું છું અને તમારો વિશ્વાસને ટકાવી રહેવા માટે માગું છું. તો અવશ્ય કહીશ, વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આ કોઈ મેં કાંઈ આને 5-15 ધર હાંક્યા નથી, આને કાંઈ વાસડા ગોધલ્યા હતા તે મેં કાંઈ એને નાથ મોઢા પહેરાવ્યા નહોતા. અને નાથ મોઢા કાપ્યા છે, ગટપણ આવ્યું છે તો મેં કાંઈ કાપ્યા નથી. ખેડૂએ કાપ્યા છે, ખેડૂએ છૂટા મૂક્યા છે. કેમ? એ છૂટા મૂક્યા છે, એનું કરમ છે, કોઈ વાંધો નહીં. એને એનું કરમ કર્યું. આ બંને બળદના સોટિયા મારા હાથમાં છે. આ બંને બળદને અત્યારે હું ગાડીમાં રિપેર કરી રહ્યો છું અને માધવ ગૌધામ ગૌશાળા પીએમ ચેરિટેબલ ટ્રસ્ટ ગારિયાધાર પરવડી રોડ ઉપર બંને બળદને મોકલી રહ્યો છું. તો બે હાથ જોડી અને અપીલ કરું છું, બળદને કોઈ દિવસ છોડતા નહીં. ધ્યાન રાખજો, એક અબોલ જીવની કોઈ દિવસ જો હાય ન લેવીને હાય લાગી ગઈ તો ક્યાંય ના નહીં રહ્યો. એટલે કોઈ દિવસ અબોલ જીવની હાય ન લેતા, આને આંખેથી જે આહુડા પડે છે ને એની કિંમત તમારામાં લાયકાત નથી સુકવવાની. અને હું ફરી કહું છું કે બળદને છોડતા પહેલાં એકવાર મારો કોન્ટેક કરજો. તમારી પાસે ભાડાના પૈસા નહીં હોય તો ભાડાના પૈસા હું આપવા બંધાણેલો. બે હાથ જોડી અને અપીલ કરું છું, ગુજરાતના ખૂણે ખૂણે વસતા કિસાન મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. જય દ્વારકાધીશ, જય મુરલીધર.